આજે વિશ્વ મલેરિયા દિવસ છે અને ત્યારે અમદાવાદ મ્યુનિસિપલ કમિશનર દ્વારા શહેરને 2022 સુધીમાં મેલેરિયા મુક્ત બનાવવાની જાહેરાત કરવામાં આવી છે. આ માટે કમિશનરે જનજાગૃતિની સાથે જો લોકો બેદરકારી દાખવશે અને જે એકમોમાં પાણીના ભરાવાને કારણે મચ્છરો ઉત્પન્ન થતા હશે તેવા એકમો સામે કડકમાં કડક પગલાં લેવાનો નિર્ણય લીધો છે. મેલેરિયાને નાથવા માટે અત્યાર સુધી ધુમાડો થાય તે પ્રકારના ફોગિંગ મશીન હતા, જેની જગ્યા પર હવે કોલ્ડ ફોગ મશીન ખરીદવામાં આવશે. મેલેરિયા પર કોઈ પણ ભોગે કાબૂ મેળવીને આ વર્ષના અંતે કેસમાં ઘટાડો થાય તેવા પગલાં લઈને 2022 સુધી અમદાવાદને મેલેરિયા મુક્ત બનાવવાનો નિર્ધાર કર્યો છે. આપણું ધ્યેય છે કે 2022 સુધીમાં અમદાવાદ શહેરને મલેરિયાથી મુક્ત કરીએ અને એના માટે અમદાવાદ મહાનગરપાલિકાની કામગીરી છે, પોરાનાશક કામગીરી અથવા ફોગિંગની કામગીરી હોય અથવા સર્વેલન્સની કામગીરી હોય, બ્લડ સ્મિયર એક્ઝામિનેશનની કામગીરી હોય, આ તમામ કામગીરીને વધુ સઘન બનાવવા માટે અત્યારે એએમસીએ પ્લાનિંગ કર્યું છે. સાથોસાથ દરેક નાગરિક આમાં જોડાય, જનજાગૃતિ કેળવાય અને જનભાગીદારી થકી આપણે આ પડકારનો સામનો